કુદરત પણ મારી સાથે કેવા કેવા ખેલ ખેલે છે. મલ્હારને મારી પાસેથી છીનવી લીધા પછી માંડું મારું મન ઓફિસમાં પરોવીને ચાલતી હતી. ત્યાં જ અચાનક મલ્હારના હમશકલ મોક્ષની મારા ઘરે મારી સામે મોકલ્યો અને હવે માંડ ક્યાંક વિચારોનો વંટોળ ઓછો થયો હતો ત્યાં જ અચાનક મોક્ષ પાછો અમેરિકા ચાલ્યો ગયો. હે ભગવાન, તમારે જેટલી મારી કસોટી લેવી હોય એટલી લઈ લે. આનાથી હું નબળી નહીં પડું, પણ વધુ ને વધુ દ્રઢ મનોબળથી મજબૂત થઈશ અને દરેક પાસાને હરાવીશ. કારણ કે શરીરથી ભાંગેલો માણસ ઊભો થઈ શકે છે, પરંતુ મનથી ભાંગેલો માણસ ક્યારેય ઊભો થઈ શકતો નથી. માટે મન મક્કમ રાખીને તમારી દરેક કન્ડિશનમાં તમારી સાથે ઊભી રહીશ અને જીતીશ. સાથે જીવવા મરવાના કોલ હતા, ક્યુટ કપલના આપણા રોલ હતા, સાથે બુઢ્ઢા થવાના બોલ હતા, તારા દરેક વાયદા અણમોલ હતા, આપણી કિસ્મતના ખેલ ગોલમાલ હતા, અનોખા તારા દરેક વાહલ હતા, તારા પ્રેમથી તો અમે માલમમાલ હતા, દરેક ક્ષણે તારા સોળ તાલ હતા. સાહેબ, તમે મારા મનની મેળી છો, આ અતરંગી જીવનની કેડી છો, આ પરિવારની લીલીછમ વાડી છો, મારા મજબૂત મનની છડી છો, આપણા પ્રેમની અતૂટ કડી છો, જીવન ઝરણાની તમે જ ગળી છો, તમે જ મારા માથાની ઘાઘરડી છો, મલ્હાર તમે જ આ ગળાની માંદરડી છો. મલ્હાર, તમારો અહેસાસ, તમારો સાથ અને તમારો પ્રેમ જ મને અડીખમ બનાવે છે, મજબૂત બનાવે છે. તમે મારી સાથે જ છો એ પણ મને ખબર જ છે, પણ ફક્ત મારો એક જ સવાલ છે કે તમે મને એકલી મૂકીને કેમ જતા રહીએ, કેમ જતા રહીએ. પપ્પા, મુનિમજી, આ 2021નું બજેટ આવ્યું ને પછી આપણા સ્ટાર્ટઅપ અને કંપનીને ખૂબ જ ફાયદો થયો છે. હા બેટા, બહુ સારી વાત છે. હા, એટલે તો આપણી કંપની નવી નવી ઓફિસ ખોલી રહી છે. અને ઉર્વશી બેટા, હવે આ નવી ઓફિસમાં તારે જ બેસવાનું છે. હા હો બેટા. પપ્પા, ઓફિસ નવી હોય કે જૂની છે તો આપણી જ ને, ગમે ત્યાં બેસીએ કામ તો કરવાનું જ છે ને. તારી વાત ખરી છે બેટા, પણ આ ઓફિસ નવી છે ને એમાં 80% સ્ટાફ નવો છે, એટલે નવા નવા પ્રોબ્લેમ આવે. જો તું ત્યાં હોય ને તો સ્ટાફને પણ સારું પડે અને કામ પણ ઝડપથી થાય. યસ, મારે ઓલરેડી મેનેજર સાથે ડિસ્કસ થઈ ગઈ છે. હું હવે ત્રણેય ઓફિસે થોડો થોડો સમય આપીને નવા ડેવલપિંગ પ્રોજેક્ટ છે ને એ જલ્દીથી પૂરા થાય ને એવું કંઈક ગોઠવીશ. અને પપ્પા, તમે પણ સાથે ચાલો ને આપણી નવી ઓફિસે. ઓકે બેટા, પણ આ માનવ ક્યાં ગયો છે, ક્યાંય દેખાતો નથી. પપ્પા, એ ક્યાંય નથી ગયા, આ રહ્યા તમારા દીકરા. કેમ છો પપ્પા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શેઠજી, ચાલો ઓફિસે જઈએ આપણે. હા મુનિમજી, ચલો. જેમ જલ્દી જાઓ છો ને એમ જલ્દી પાછા આવજો. ઓકે બાય. ઉર્વશી. હા બાબી. કઈ નહીં, એમ જ. એમ જ. ઓકે.
મેલ આવ્યો છે. એમની ડિઝાઇનમાં થોડું વધારે જ ફરક પડે છે. જુઓ, પહેલા તમે સ્ટડી કરો અને પછી કોઈ ઇશ્યુ આવે તો મને કહેજો, પણ પહેલા જાતે પ્રોબ્લેમ સોલ્વ કરવાની ટ્રાય કરો. યસ સર. બટ મેમ, આ પ્રોબ્લેમ લાસ્ટ 2 દિવસથી ના જ આવે છે. મેં ખૂબ મહેનત કરી દે છે, તો એપ્રોવલ આવતો જ નથી. કાંઈક ને કાંઈક મિસ્ટેક કાયદા જ કરે છે. હંમેશા એક વાત યાદ રાખજો, પ્રોબ્લેમ એ જ પ્રોગ્રેસ છે. જો કંઈક પ્રોબ્લેમ નથી તો સમજવાનું કે આપણે કંઈક ને કંઈક મોટી મિસ્ટેક છે. એટલે આપણી આર્ટ, ઇનોવેશન અને આઈડિયા ત્યારે જ સક્સેસ થશે જ્યારે એમાં મોટા મોટા પ્રોબ્લેમ્સ આવશે, અને એ જ સાચો સફળતાનો રસ્તો છે. ઓકે મેમ, અમે અમારું બેસ્ટ ટ્રાય કરીને ક્લાયન્ટનો ઇશ્યુ સોલ્વ કરશું. એન્ડ વન મોર થિંગ, કે સફળતા માટે હંમેશા પગથિયા ચડવા પડે છે, એના માટે કોઈ લિફ્ટની સુવિધા નથી, બરાબર ને? ઓકે મેમ, આઈ અન્ડરસ્ટેન્ડ. એબ્સોલ્યુટલી રાઈટ મેમ. અને છતાં પણ જો તમને ક્યાંય પ્રોબ્લેમ આવે તો મને જાણ કરજો, આપણે સાથે મળીને એમનો 100% ઉપાય કરીશું અને પ્રોબ્લેમ પણ સોલ્વ કરીશું જ. ઓકે મેમ, થેન્ક યુ સો મચ મેમ. મોસ્ટ વેલકમ. શેઠજી, આ નવી ઓફિસ બહુ સરસ બનાવી છે કા? હા, બહુ સરસ છે. કારણ કે ઉર્વશી અને માનવ બે ખરા દિલથી મહેનત કરી રહ્યા છે. હા પપ્પા, અમે તો ખાલી તમારી ગાઈડલાઈન પ્રમાણે જ કામ કરી રહ્યા છીએ. પપ્પા, મને એવું લાગે છે કે આપણી કંપનીનું સિંગાપુરની કંપની સાથે એલાયન્સ છે ને, એમાં આપણે થોડી વધારે મહેનત કરવી પડશે. કેમ? શું શું વાત છે? આજે મારે ફોન પર ડિસ્કસ થઈ તો મને એવું લાગ્યું, જો નેક્સ્ટ મંથ સુધીમાં આપણા પ્રોજેક્ટ પર કામ શરૂ નહીં થઈ તો આપણી કંપનીમાંથી ત્યાં કોઈને 2-4 મહિના રહીને ડેવલપિંગનું કામ આગળ વધારવું પડશે. શું કોઈ મેજર પ્રોબ્લેમ છે બેટા? ના, એવું નથી, પણ આપણી હાજરી વગર ત્યાં સ્પીડથી કામ શરૂ થાય એવું લાગતું નથી મને. બેટા, તારી વાત બરાબર છે. વિશ્વાસપાત્ર અને આપણો પોતાનું કોણ હોય શકે કે જે કામ પણ જાણે અને ભરોસો પણ જાળવી રાખે? પણ એ તો એકાદ મહિના પછી જ ડિસિઝન લેશું કે શું કરવાનું. એકદમ વાત સાચી છે બેટા. કાંઈ વાંધો નહીં, તને જે યોગ્ય લાગે ને એ કરજે બેટા. કેમ માનવ, બરાબર ને? હા પપ્પા, તમે જેમ કહો એમ. આમ તો મારું સતત કમ્યુનિકેશન બાય મેલ, બાય કોલ શરૂ જ છે, છતાં પણ મને એવું લાગે છે કે આપણે એની પદ્ધતિ પ્રમાણે જો કામ કરશું ને તો જ આપણા ક્લાયન્ટના વર્ક ટાઈમ લિમિટ પ્રમાણે પૂરા કરી શકીશું. એ લોકોનું કામ પણ સારું જ છે, પણ આપણે જે વેરિએશન અને નરેશન જોઈએ ને એ ફક્ત ઇન્ડિયન ડેવલપર જ આપી શકે, માટે આપણી હાજરી ત્યાં જરૂરી છે. પપ્પા, માનવભાઈ. ઓકે બેટા. પપ્પા, મોક્ષનો અમેરિકાથી કંઈક ફોન બોન આવ્યો કે નહીં? હા, ચંદુભાઈ સાથે કઈ વાત થઈ કે નથી થઈ? અરે ના ના, એનો કઈ ફોન આવ્યો નથી, પણ એમાં ઉપાધિ કરવા જેવું કઈ છે નહીં. ચંદુ નવરો પડશે એટલે ફોન કરશે. પણ પપ્પા, તમને શું લાગે છે, શા માટે મોક્ષને અમેરિકા પાછો બોલાવી લીધો હશે? અને આમ અચિંતા, કઈક તો કારણ હશે ને? કે પછી મોક્ષે ચંદુભાઈને લગ્નની બધી જ વાત કરી હશે એટલે, કે કઈ બીજું હશે? હા, કોણ જાણે શું હશે. આ બધું આપણે ન વિચારવાનું હોય, એને જેમ યોગ્ય લાગ્યું હોય એમ કર્યું હોય. અને એક બીજી વાત છે પપ્પા. કઈ વાત છે વળી? કઈ બીજી વાત? તમારા દીકરા કાલે વાત કરતા હતા કે કદાચ એમને એકાદ મહિના પછી સિંગાપોર જવાનું થશે એમ. હા, તો શું છે? તો એમ
કે એમના સિવાય કોઈ બીજું જાય તો ન ચાલે? પણ તમે કહેવા શું માંગો છો? એ જ કે કંપનીનો કોઈ મેનેજર કે ઉર્વશી જાય તો ન ચાલે? એક વાત સાંભળી લો, ઓફિસની વાત ઓફિસમાં જ રહેવી જોઈએ અને ઘરની વાત ઘરમાં. ઉર્વશી દીકરી જે નિર્ણય લેશે ને એ ઓફિસના દરેક માણસોને સ્વીકારવો પડશે. અને હા, આ ઘરમાં હું જે કાંઈ નિર્ણય લઈશ ને એ તમારા બધાને માનવો પડશે. આમાં તમારે કોઈને ચંચુપાત કરવાની જરૂર નથી. તો મારી વાત પણ સાંભળી લો પપ્પા, જો માનવને સિંગાપોર જવાનું થશે ને તો હું પણ એમની સાથે સિંગાપોર જઈશ. ઓકે, કાંઈ વાંધો નહીં, તમે રાજી ખુશીથી માનવની સાથે જઈ શકો છો. ઓકે. અરે હા, બોલ બોલ યાર બોલ. શેઠજી, કઈ ગંભીર મુદ્દો છે તે અમને બધાને એક સાથે બોલાવ્યા વાતચીત કરવા માટે? વાત જાણે એમ છે કે આજે સવારે ચંદુડાનો ફોન આવ્યો હતો. શું વાત છે? હા, શું કહેતા હતા ચંદુભાઈ? એ લોકો એક મહિના પછી ઇન્ડિયા આવે છે આપણા ઘરે. વાહ, સરસ. કોણ કોણ આવે છે? ચંદુ, નંદુ ભાભી અને મોક્ષ ત્રણે આવવાના છે. પણ એ પાછો પૂરી વાત તો કરે નહીં, ડાયરેક્ટ એમ કીધું કે અમે આવવાના છીએ બસ. એટલે શા માટે? મતલબ કે એ લોકો અમસ્તા જવાના છે કે પછી ફરવા આવવાના છે? અરે, ચંદુડો કઈ ચોખવટ તો કરતો નથી અને એને હું નાનપણથી ઓળખું છું. એ મારો મારી પાસેથી સ્લેટમાં લખવાનો કાંકરો લઈ જતો ને, પછી હું પાછો માંગુ ને તો એમ કે હું તો ખાઈ ગયો છું, હું તને કેવી રીતે પાછો આપું? તમારા ભાઈબંધ છે, તમારા જેવા જ હોવાના ને. મોક્ષ પછી રોકાવાનો છે કે ચંદુકાકા સાથે પાછો અમેરિકા રિટર્ન થઈ જવાનો છે? હવે એ તો અહીંયા આવે પછી ખબર પડે, બાકી મારે એની અરે વાતમાં કઈ ચોખવટ થઈ નથી. શું મોક્ષ એમના મમ્મી પપ્પાને લઈને આવતો હશે? શા માટે મોક્ષનો પરિવાર ભારત આવતો હશે? શું એમણે મારી દોસ્તીને સિરિયસ સમજી લીધી હશે? શું એમણે એની બધી જ વાત એમના મમ્મી પપ્પા પરિવારને કરી હશે? લાગે છે કે મોક્ષને ઉર્વશીનો મોહ લાગી ગયો છે. બસ એટલે જ તો સહપરિવાર પધારી રહ્યા છે. બસ હવે તો મારો માર્ગ મોકળો થશે. ઉર્વશી અને મોક્ષને પાછા મળવાનો તક તો ગોઠવવો જ પડશે, જેથી જેઠાણીમાંથી હું આખાય ઘરની મહારાણી થઈ જઈશ અને મોક્ષ અને ઉર્વશી બંને આ ઘરમાંથી ગો બેબી ગો થઈ જાય.